નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લિવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા અહીંયા ધોરણ 10 ધોરણ 9 મેથ્સ પેપર ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન બેંક 2 માર્ક્સ છે તમને 25 આ માટેના ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમને એવરી મંથ ક્વેશ્ચન બેંક આપવામાં આવે છે, એ ક્વેશ્ચન બેંક પરથી આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. આ તમારું તારીખ જે 22 તારીખના રોજ પેપર લેવાય છે એમના વિશે આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે સરળતાથી. તો વિભાગ એ જોઈએ ખરા ખોટા. પહેલાં તો શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવા સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન છે, તો કે ખરું. જેમાં શું હોય છે, એક સર્કલ તરીકે હોય છે અને આવી રીતે શ્રીયંત્ર તમે ઘરે જોયું હોય તો આવી રીતે તમને ત્રિકોણમાં બધા જ ખૂણેથી હેલ્પ કરીને આપેલું એક ત્રિકોણ હોય છે જે શ્રીયંત્ર તરીકે ઓળખાય છે. ઓકે, હવે પાયથાગોરસ એ થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો, તો કે ખરું. ત્રીજું છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય, તો કે ખરું. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે, ત્રણમાં પણ ખોટું જ આવશે, ચાર નંબર પણ ખોટું. પૃષ્ઠની સીમાઓ વક્ર હોય છે, તો કે ખોટું. પૃષ્ઠની સીમા કેવી હોય છે, સીધી હોય છે. હવે ખ, બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે, તો કે શૂન્ય. બધા જ કાટખૂણા એકબીજાને ખાલી જગ્યા હોય છે, તો કેવા કેવા હોય છે, સમાન હોય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામના ઉપયોગમાં લેવાતી ઈંટો લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેવો હતો, તો કે 4:2:1 હતો. ઓકે, 4 ફૂટ લાંબી, 2 ફૂટ પહોળી અને 1 ફૂટ તેની જાડાઈ હોય એવી રીતે રચના કરી હતી. સૌથી પહેલાં જ્ઞાત સાબિતી ખાલી જગ્યા ગણિતશાસ્ત્રએ આપી, તો કે કોણે આપી, યુક્લિડે. શું આવશે, યુક્લિડ. થેલ્સ ખાલી જગ્યા દેશના વતની હતા, તો અહીંયા શું આવશે, તો કે ગ્રીક શબ્દના વતની હતા. હવે ગ, જયની ઉંમર અને કરણની ઉંમર સમાન છે, અજયની ઉંમર પણ કરણની ઉંમર જેટલી જ છે અને જય અને અજય ઉંમર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ યુક્લિડની સ્વસિદ્ધ સત્ય કયું છે, તો આમાંથી શું આવશે, એ પહેલું સ્વયં સિદ્ધ સત્ય છે, જેમાં કાંઈ આપણે સાબિત કરવાની જરૂર રહેતી નથી. ઓકે, હવે આગળ, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું પ્રકરણોમાં વિભાજન કર્યું, કેટલા, તો કે 13 પ્રકરણોમાં વિભાજન કર્યું હતું. ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણ, તો કે ઘન પદાર્થ, સમતલ રેખાઓ અને બિંદુઓ. હવે 4 નંબર જોઈએ, યુક્લિડ ખાલી જગ્યા દેશના હતા, તો કે યુક્લિડ ઇજિપ્ત દેશના હતા. નીચેનામાંથી ખાલી જગ્યાની સાબિતીની જરૂર છે, તો કે અહીંયા પ્રમેયની સાબિતીની જરૂર પડે. ઓકે, હવે વિભાગ 2 એટલે કે પ્રશ્ન નંબર 2, પાછા તમારે અહીંયા નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નોમાંથી પસંદ કરીને વિભાગ બી તૈયાર કરવાનો છે. દરેકમાં 2 માર્ક્સ તમને મળશે. વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના 2 ઉદાહરણ આપો. ઓકે, તો વ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિતના 2 ઉદાહરણ તરીકે અહીંયા છે 3 અને 4, 3 - 4. ઓકે, બીજું, યુક્લિડની કોઈ પણ 2 પૂર્વધારણાઓ લખો. હવે યુક્લિડની 2 પૂર્વધારણામાં y, x, x, y. ઓકે, આ 2 પૂર્વધારણાઓ છે.
હવે 3 નંબરનો ક્વેશ્ચન જોઈએ. આપેલા પદોની વ્યાખ્યા રેખા ખંડ અને સમાંતર રેખાઓ. વિદ્યાર્થી મિત્રો, આ હું તમને PDFમાં લખીને જણાવીશ. હવે આગળ 4 નંબર. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે અહીંયા ડાયરેક્ટ આન્સર હું લખતી જાઉં છું, તમે સોલ્યુશન જાતે જોઈને લખી શકો છો. આ છે ક્વેશ્ચન નંબર 4નો. ક્વેશ્ચન નંબર 5, તો એમાં આવશે એક્સ છે શિરોલંબ અને વાય છે એ સમક્ષિતિજ. ઓકે, હવે આગળ જોઈએ 6 નંબર. તો આ બધામાં પૂર્વધારણા છે, તો ઓકે, તો પ્લસ માય પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ પ્લસ આવી રીતે સાબિત કરવાના તમારે રહેશે. આ વિભાગ સી છે. પાછો હવે ખરા ખોટા જોઈ લઈએ બીજા વિભાગમાં પણ. તો અહીંયા પણ ફટાફટ ક્વિક સોલ્યુશન સાથે, પહેલામાં આવશે ખરું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું. ઓકે, હવે આગળ ખ. ઓકે, તો એમાં પણ જોતા જઈએ તો પહેલા ક્વેશ્ચનના આન્સરમાં આવશે બી, બીજા ક્વેશ્ચનના આન્સરમાં આવશે સી. વાય અક્ષ પર છે. બંને યામ અક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ત્રીજામાં આવશે સી, ઉગમ બિંદુ, જ્યાંથી એનો ઉદ્ભવ થાય છે તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. 4 નંબરના ક્વેશ્ચનમાં આવશે સી. ત્રીજા ચરણમાં યામ ઋણ હોય છે. 5 નંબરમાં તો કે એમાં એ પહેલું અને બીજું ચરણ. હવે માંગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં તમારે લખવાનું અહીંયા રહેશે, કોઈ પણ પસંદગી કરવાની રહેશે. સોરી, આપણે ગ સેક્શન્સ છે. તો આમાં ક્ષિતિજ અને શિરોલંબ છે, જેમાં ક્ષિતિજ એક્સ અને શિરોલંબ વાય છે. કે બીજા ચરણમાં બિંદુના યામ લખો તો જ કે 0 0. 6 નંબરના ક્વેશ્ચનમાં ચરણ પાદ કોને કહેવાય છે અને ચરણોમાં આવેલા યામના ચિહ્ન રૂપે જ દર્શાવવાનું છે. તો પહેલું હશે એમાં પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ માઇનસ, ટોટલ 4. ઓકે, તો આવી રીતે તમારો વિભાગ અહીંયા બી, ઓકે, વિભાગ સી અને વિભાગ ડી. જે યામ એકદમ ઇઝી ચેપ્ટર છે, યામ જેના ઉપરથી આ ચેપ્ટર છે, કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો PDFમાં નીચે ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. અને હા, 22 તારીખે જે પેપર લેનાર છે એની પણ ઓરિજિનલ PDF હું મારા ચેનલ પર મૂકી રાખીશ. આ તમારે પ્રેક્ટિસ પેપર, કમ્પ્લીટ પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન કરવાનું રહેશે. વિડીયો પસંદ આવ્યો તો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા, તથા આવી બીજી ઇન્ફોર્મેશન માટે મારા ચેનલ પર બન્યા રહો.